રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી ટક્કર હવે સીધા આર યા પાર પર પહોંચી ગઈ છે. ચૂંટણીમાં 6 મહિનાનો સમય બાકી છે, પરંતુ ભાજપ સાથે કોંગ્રેસની લડાઈ શરૂ થાય તે પહેલાં જ આંતરિક વિખવાદને કારણે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. ગુરુવારથી સચિન પાયલટ અજમેર આરપીએસસીથી એક રીતે પોતાની જ સરકાર સામે જાહેર સંઘર્ષ શરૂ કરવા જઈ રહ્યા છે. પરંતુ પાયલટ કહેવાય છે કે આ યાત્રા સરકાર વિરુદ્ધ નથી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. જ્યારે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પાયલટ અજમેરથી જ યાત્રા શા માટે શરૂ કરી રહ્યા છે. વાસ્તવમાં સચિન પાયલટ અજમેર અને જયપુર વચ્ચે લગભગ 125 કિલોમીટર ચાલવા જઈ રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે સચિન 2009માં અજમેરથી સાંસદ રહી ચૂક્યા છે. અજમેરના નસીરાબાદ, કેકરી અને તેની આસપાસના વિસ્તાર ગુર્જર પ્રભુત્વ ધરાવે છે. તેના કારણે પાયલટને આશા છે કે ભીડ એકઠી થશે. બીજું મોટું કારણ છે કે આરપીએસસીનું સતત પેપર લીક થવાનું, જેને લઈને અહીંના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં આરપીએસસી સેક્રેટરીની ધરપકડ કરાઈ હતી, ત્યાર પછી એવું માનવામાં આવી રહ્યું છે કે આરપીએસસી પોતે પેપર લીક કેસમાં સંડોવાયેલા છે. આવી સ્થિતિમાં સચિન પાયલટની વ્યૂહરચના એ છે કે તે પેપર લીક કેસમાં યુવાનોને પોતાની સાથે જોડવા માગે છે. આ દરમિયાન તેમને યુવાનોને મળવાનું છે, તેમની સાથે જોડવાનું છે અને તેમને લાગે છે કે લોકો તેમની સાથે આવશે પેપર લીક કેસમાં અને તેમને ફાયદો પણ થશે. અહીંથી 2 સંદેશો આપવામાં આવશે. પહેલો, પેપર લીક પર બોલવા માટે પાયલટ પોતે આગળ આવ્યા છે. અને બીજો હુમલો થશે ભ્રષ્ટાચાર પર, જેના પર ભાજપ કે કોંગ્રેસ બંને હજી સુધી સ્ટેન્ડ લીધું નથી.